ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નમસ્તે કેમ છો બધા મજામાં છો ને તમે બધા મજામાં જ હશો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત વિષયમાં અભ્યાસ કરવાના છીએ આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાના છીએ તો ચાલો આપણે પ્રકરણ નવ ખોખા અને રેખાચિત્રનો અભ્યાસ કરીએ તો તમે બધા પ્રકરણના નામ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે આપણે આગળ શું ભણવાના છીએ તો આજે આપણે ત્રિપારીમાણ્ય ખોખું એટલે કે થ્રી ડાયમેન્શનલ ખોખું કઈ રીતે બને અને તેના વિશે ચર્ચા કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો છે પ્રકરણ નવ ખોખા અને રેખાચિત્ર તો આપણે આગળ વાંચીએ મીઠાઈનું ખોખું ખોખા તમે ઘણા બધા જોયા હશે મીઠાઈનું ખોખું હોય અત્યારે જ દિવાળી ગઈ દરેકે ખોખું તો જોયું જ હશે ફટાકડા દરેકે ફોડિયા જ હશે તો એ ફટાકડા શેમાં મૂકેલા હોય બોક્સમાં તે ખોખું કેવું હોય તે તમે બધાએ જ જોયું હશે તો આપણે અહીં વાંચીએ મીઠાઈનું ખોખું આગળ જોઈએ રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ દુકાનદારે મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર એવું ગુલાબી ખોખું બનાવ્યું જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો આજે દુકાનદારે નાનકડું ખોખું બનાવ્યું ગુલાબી રંગનું ખૂબ સુંદર દેખાય છે આપેલ ચિત્રને જુઓ આ રહ્યું ચિત્ર તો આપણે આ ખોખું કઈ રીતે બને તે જોવાના છીએ ત્યારબાદ આવે છે ઘરે આવીને રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો આથી ખોખું નીચે મુજબ દેખાવા લાગ્યું આ જે ખોખું છે તે રમ્યા નામની છોકરીએ ઘરે આવી મીઠાઈ બધી કાઢીને ખોખાને સંપૂર્ણપણે પણે ખોલી નાખ્યું તો ખોલેલું ખોખું આ રીતે જોવા મળે છે અને જે ખોખાનો વધારાનો ભાગ જે છે તેણે દૂર કરી દીધું તો ખોખું આ રીતે જોવા મળ્યું તો એને વિચાર આવે છે કે આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે તો ચાલો આપણે જોઈએ કે ખોખું આ રીતે હોય તો બની શકે કે ન બની શકે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ખોખું બનાવીએ તો બધા અહીં ધ્યાન આપજો કે આ છે કટિંગ કરેલું પેપર તે તમે અહીં જોઈ શકો છો આજે અહીં તમને ઉપરની બાજુ ટૂટક લાઈન દેખાય છે આ બાજુ પણ દેખાય છે આ ચારે બાજુ દેખાય છે તો આ જે ટૂટક લાઈન દેખાય તે જગ્યાથી આપણે વાળી શકાય એ એવું કહેવા માંગે છે કે આપણે અહીંથી વાડી શકાય તમે જોઉં છો વિદ્યાર્થી મિત્રો કે આખું પેપરને હું ફેરવી દીધું અને તમને આ આ ઉપરની બાજુ થોડું વધારે કાગળ દેખાય છે દેખાય છે ને તો આપણે એને વાળીને ખોખું બનાવીએ તો આપણે જોઈએ ખોખું બને છે કે નથી બનતું તો જોજો હા આ જે ટૂટક લાઈન છે ત્યાંથી હું એક વાળું છું એક બાજુથી વાળી દીધું ત્યારબાદ આ જે આ બાજુ ટૂટક લાઈન દેખાય છે ત્યાંથી ત્યાંથી પણ વાળી દીધું હવે આ છે બીજી બાજુ ત્યાંથી જ્યાં તમે ટૂટક લાઈન જોઉં છો ત્યાંથી પણ એને વાળી દીધું વળી ગયું ત્યારબાદ આ ઉપરની બાજુ દેખાય છે ટૂટક લાઈન ત્યાંથી આમ વાળી દીધું હવે આ સંપૂર્ણ કાગળને ખોલી દીધું ત્યારબાદ અને આમ આપણે ઊભું રાખીએ અને આમ રાખીએ અને આમ રાખવાનું ત્યારબાદ આને અહીં રાખવાનું હવે અહીં જે તૂટક લાઈન આપી છે ત્યાંથી તો આપણે વાળ્યું જ નથી તો એ અહીં આમ ને આમ રહેશે તો આ કેવું ખોખું બન્યું ના એને પણ આપણે વાળી દઈએ તો એ ભાગ ઉપરની બાજુ ઢંકાઈ જશે એટલે આખું બની જશે ખોખું આ જુઓ તમે આ બની ગયું ખોખું બધી બાજુ સરખી દેખાય છે આ રીતે આપણે જો અહીં સેલોટેપ મારી દઈએ અને એને બંધ કરી દઈએ તો આખું ખોખું બની ગયું બની ગયું આ ખોખાને તમે ધ્યાનથી જુઓ આપણે જ્યાંથી ટૂટક લાઈન હતી ત્યાંથી બધું વાળી દીધું એટલે આ બની ગયું થ્રી ડાયમેન્શનલ ખોખું ત્રિપરિમાણીય તમે બધી બાજુ એને એમ થ્રીડી ટાઈપ જોઈ શકો જોઈ શકો ને આ રહ્યું ખોખું અને અહીં જે મીઠાઈના બોક્સની વાત કરી એ એ ખોખું અલગ છે અને આ જે કટિંગ આપ્યું છે તે આના જેવું જ છે કે એણે થોડા મીઠાઈના બોક્સને થોડું પગ કરી નાખ્યું હતું એના લીધે આવા શેપમાં આ રીતનું ખોખું બની શકે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે તેણે બીજા ચાર આકારો બનાવ્યા તે દરેકને તૂટક રેખાઓ પરથી વાળી શકાય છે આમાંથી કઈ આકૃતિની મદદથી ખોખું બનાવી શકાય તે તમે શોધી કાઢો તો આપણે આ પ્રવૃત્તિ સત્યાયપોથીમાં કરીએ ચાલો બધા અહીં ધ્યાન આપો પ્રશ્ન એક કરીએ આપણે કે નીચે આપેલી કઈ આકૃતિઓની મદદથી એટલે કે વાળવાથી કાઉસમાં આપ્યું છે વાળવાથી ખોખું બનાવી શકાય તેની નીચે આપેલા બોક્સમાં ખરાની નિશાની કરો તમે અહીં જોઈ શકો છો આપણે કલ્પના કરવાની છે આ છે બોક્સ આ જે ટૂટક લાઈન આપી છે ત્યાંથી આપણે એ ભાગને વાળી શકીએ તો આપણે ઇમેજિનેશન કલ્પના કરવાની છે કે આ ખોખું બની શકે આ આકારનું જો આપણને કાગળ આપ્યું હોય અને આ જે ટૂટક લાઈન આપી હોય ત્યાંથી આપણે જો વાળવાનું હોય તો ખોખું બની શકે ખરું તો આપણે જોઈએ કે આ જે ટૂટક લાઇન આપી છે ત્યાંથી આ બાજુનો ભાગ આ બાજુ વાળવાનો આ બાજુનો ભાગ અહીં વાળવાનો અહીંયાથી પણ આ ભાગ વાળી દેવાનો એટલે આ ભાગ ઉપર થઈ જશે આ ભાગ અહીંયા આ બાજુની સાઈડ આમ ઊભું થઈ જશે અને આ ભાગ આમ ઉપર આવી જશે એટલે આપણે જે પેલું ખોખું બનાવ્યું તે રીતેનું આ ખો બંધ ખોખું બની જશે તો આમાં આવશે ખરાની નિશાની કારણ કે આમાં આખું ખોખું સંપૂર્ણ બની જાય છે તો હવે આપણે જોઈએ બીજું તો બીજા પ્રકારમાં તમે જોઈ શકો છો આ બાજુ ટૂટક લાઇન આપી છે આ બાજુ ટૂટક લાઈન આપી છે આ બાજુ ટૂટક લાઇન આપી છે અહીં આપી છે આ બાજુ આપી છે આ આખું ત્રિકોણ જેવું બને છે નીચે પણ ત્રિકોણ જેવું બને છે તો આપણે વાળવાની કોશિશ કરીને ખોખું બનાવવી જોઈએ એટલે આપણે કલ્પના કરીને વિચારવાનું છે કે આ રીતે જો આપણને પેપરનું કટિંગ આપ્યું હોય તો ખોખું બને કે ન બને ત્યાં આપણે જાતે વિચારવાનું છે અને જાતે આપણે કલ્પના કરવાની છે તો જોઈએ આ બાજુ આપણે અહીંથી વાળીએ તો આ પાર્ટ ઊભો થઈ જાય આપણે અહીંયાથી આમ ઉપર વાળીએ તો આમ ક્રોસ થઈ જાય અહીંયાથી વાળીએ તો આ ક્રોસ થાય તો આ ઉપરની બાજુ ઊભું થાય અહીંયાથી વાળીએ એટલે આમ વધારે ઊભું થાય અહીંયાથી પાછું વાળીએ એટલે આમ થોડું એની લાઈનમાં ઉપર ઊભું થાય આ અહીંયા ક્રોસમાં વાળીએ એટલે આ ક્રોસ ઊભું થાય અને આ બાજુથી આ ઉપરની બાજુ આમ ઊભું થાય તો આને આપણે આમ કરીએ આખું આમ રાઉન્ડ શેપમાં ઉપરથી બંધ કરીએ તો ખોખું બને ખરું ના ન બને તો આ બોક્સમાં ખરાની નિશાની નથી કરવાની ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું તો આપણને આ દેખાવ પરથી લાગે છે કે આનું કદાચ બની શકે એમ છે તો આપણે જોઈએ કે આ છે આ ઉપરની ટૂટક લાઇન છે ત્યાંથી આપણે જો પેપરને વાળીએ તો આ ઉપરનો ભાગ આમ બંધ થાય ત્યારબાદ આ નીચેનું આપણે આને વાળીએ તો આ ઉપરથી બંધ થાય અને આ અને પછી આ ભાગ વાળીએ તો આ ઉપરનો ભાગ છે તે આમ ઉપર આવી જાય અને આ બાજુથી આમ બંધ થઈ જાય અને આ બાજુથી આ બંધ થઈ જાય લો આ તો ઇઝીલી ખોખું બની ગયું તો આમાં આવશે ખરાની નિશાની હવે આપણે જોઈએ છેલ્લું આ આ ઉપરની બાજુ જે ટૂટક લાઇન આપી છે ત્યાંથી આપણે પેપરને વાળીએ ત્યારબાદ અહીંયા ટૂટક લાઇન આપી છે એને વાળીએ પછી આ બાજુ સાઈડ પર આપ્યું છે એને વાળીએ અને આ જે સૌથી છેલ્લો ભાગ આપ્યો છે એને પણ વાળીએ તો આ રીતે આપણે આ વાળીયું આ વાળીયું એટલે એક સરખું ઊભું થયું આ ઉપર વાળ્યું એટલે આમ ઉપરથી બંધ થઈ ગયું આ બાજુ વાળ્યું એટલે આ બાજુથી બંધ થઈ ગયું પણ આ બાજુ કશું આપ્યું નથી એટલે આ બાજુથી ભાગ ખુલ્લો રહેશે તો આ સંપૂર્ણ બંધ ખોખું બન્યું ખરું ના નથી બન્યું એટલે આમાં ખરાની નિશાની નથી કરવાની તો આ રીતે આપણને જો પેપરના કટિંગ આધારિત ટૂટક લાઇનથી જો આપ્યા હોય તો આપણે એને ઇમેજિનેશન કરીને ખોખું બને કે નથી બનતું તે જોઈને આપણે ખરાની નિશાની કરવાની છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ઘરે જાતે આવો શેપ આકાર વિચારીને ખોખું બનાવજો અને કયા આકારમાંથી કયું ખોખું બને એ તમે પેપરમાં લખજો અને નોટમાં પણ લખજો કે કયો પેપરનો આકારથી ખોખા બનાવી શકાય આવી રીતે આવા આકાર આપ્યા હોય તો બનાવ્યા ખરું ના પણ આ બંને બાજુથી બંધ થઈ જાય ઉપર નીચેથી બંધ થઈ જાય બધી બાજુથી બંધ થઈ જાય તો એ સંપૂર્ણ ખોખું બનેલું કહેવાય તો આ રીતે તમે ઘરે ટ્રાય કરજો કે ખોખું બને છે કે નથી બનતું થેન્ક યુ